નમસ્કાર બીબીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે ને હું છું દીપક ગુજરાતની અંદર આપણે ત્યાં ગઈકાલથી વરસાદની થોડી ઘણી શરૂઆત થઈ ગઈ છે જેમ આપણે વાત કરી હતી કે ભાઈ લગભગ છ તારીખ સુધી ગુજરાતમાં આપણે ત્યાં કોઈ વધારે વરસાદની શક્યતા નથી એવી રીતે આપણા એકથી છ સપ્ટેમ્બરનું જે પ્રથમ સપ્તાહ છે એકથી છ તારીખ સુધીનું અને સાત તારીખથી આપણે વાત કરી હતી કે વરસાદ થોડો થોડો વધવાની શરૂઆત થશે જે સિસ્ટમ જે છે એ આગળ વધી રહી છે આગળ વધશે ક્યાં સુધી આવશે ગુજરાતના હજી કેટલા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે એની અંદર આવનારા દિવસોની અંદર શું સ્થિતિ થવાની છે આજે આપણે વાત કરવાના છીએ અને કયા કયા વિસ્તારોની અંદર ભારે વરસાદની પણ થોડી ઘણી શક્યતા છે એની પણ આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ તો જે લોકો અમારો વિડીયો જોઈ રહ્યા છે સૌને વિનંતી છે કે તમે પહેલા તો કોમેન્ટ કરજો કે વિડીયો કેવો લાગ્યો યુટ્યુબને સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફેસબુકને લાઈક કરી દેજો અને ખાસ વિડીયોને શેર કરજો એટલે લોકો જોડે સાચી અને સચોટ માહિતી પહોંચે તમારા શેર કરવાથી ઘણા બધા બીજા લોકો સુધી વિડીયો પહોંચતો હોય છે અને આ માહિતી પહોંચતી હોય છે એટલે વિડીયોને શેર કરી દેજો હવે આપણે શરૂઆત કરીએ કે સ્થિતિ શું છે અને આવનારા દિવસોમાં આપણે ત્યાં સ્થિતિ શું થવાની છે સૌથી પહેલાં સેટેલાઇટ આપણે જે તસવીર છે એને જોઈએ તો તમે જુઓ કે સૌથી વધારે જે વાદળો જે છે એ આ વિસ્તારની અંદર છે અને સૌથી વધારે જે વરસાદ જે છે એ વરસાદ પણ મધ્યપ્રદેશથી લઈ મહારાષ્ટ્રના વિસ્તારોથી લઈ છત્તીસગઢ ઓડિશા અને હૈદરાબાદ એટલે કે તેલંગાણા આંધ્રપ્રદેશના આ બધા જે વિસ્તારો છે મુંબઈની આસપાસના એની પછીના જે કોણનો જે વિસ્તાર છે એ વિસ્તારની આસપાસ ગોવા અને મુંબઈની વચ્ચેનો જે કોકણનો વિસ્તાર છે એ બધા વિસ્તારોની અંદર સૌથી વધારે વરસાદ પડી રહ્યો છે શ્રીલંકાથી લઈ તમિલનાડુના જે વિસ્તારો છે એની અંદર પણ વધારે વરસાદ પડી રહ્યો છે આ તરફનો જે વિસ્તાર છે દિલ્હીથી લઈ હરિયાણા પંજાબ શ્રીનગર એટલે જમ્મુ કાશ્મીર શ્રીનગર લદ્દાખવાળો જે વિસ્તાર છે હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ પંજાબ પછી રાજસ્થાનના વિસ્તારો ગુજરાતના વિસ્તારો એની અંદર આ તરફના એટલે કે જે પશ્ચિમ ભારત જેને કહીએ છીએ એની તરફ આપણે ત્યાં વરસાદ નથી હવે અત્યારે શું થયું છે કે જે મોન્સૂન ટ્રફ જેની આપણે સતત વાત કરતા હતા કે ભાઈ જે મોન્સૂન ટ્રફ છે એ નીચે આવશે તેનાથી થોડો ઘણો ફેર પડશે નીચે આવી છે એટલે કે જે પહેલાં આપણે જોયું કે હિમાલયની તળેટીઓમાં અહીંયા હતી મોન્સૂન ટ્રફ એ ધીમે ધીમે આ રીતે આ રીતે નીચે આવી છે પરંતુ એ જો વધારે નીચે આવે તો ગુજરાતની અંદર આપણે ત્યાં અસર થાય એમ છે હવે જે સિસ્ટમ જે છે એ આ રીતે આગળ વધશે અને લગભગ અહીંયા સુધી પહોંચવાની શક્યતા છે એટલે મધ્યપ્રદેશ ઉપર જે સિસ્ટમ આવશે એવું પણ બતાવીશ કે કેવી રીતે આવશે સિસ્ટમ કેટલી આગળ આવશે અને પછી કઈ તરફ જશે એની પણ વાત કરીશું આપણો ગુજરાતમાં તમને ખબર છે આપણે સતત વાત કરીએ આખું ચોમાસું ઘણા બધા લોકો તમે મને સતત જોતા રહ્યા છો કે આપણો જે આધાર જે છે એ અરબી સમુદ્ર ઉપર મુખ્ય આધાર આપણો નથી આ અરબી સમુદ્ર છે એનો મુખ્ય આધાર આપણો વરસાદ ઉપર નથી આપણો જે વરસાદનો મુખ્ય આધાર છે એ બંગાળની ખાડી જે છે બરાબર આ બંગાળની ખાડી એના ઉપર આપણો સૌથી વધારે આધાર છે કે અહીંથી જે છે એ સિસ્ટમો બને તો આખા ભારતની અંદર આપણે ત્યાં વરસાદ આવતો હોય છે અરબી સમુદ્રમાં લગભગ ચોમાસામાં સિસ્ટમો મોટાભાગે બનતી નથી અહીંથી આપણે જે અસર થાય છે વરસાદ આવે છે વાવાઝોડા સાથેનો જે વરસાદ હોય આવે છે નાના મોટા સાયક્લોનિક સર્ક્યુલેશન કે એ કોઈ બને ત્યારે આપણે ત્યાં વરસાદ આવતો હોય છે જે લોકલ વેધર એક્ટિવિટીમાં આસપાસ આપણે બનતો હોય છે પરંતુ હવે આ સિસ્ટમનું શું થશે એટલે જે સિસ્ટમ બની છે એનું શું થશે એનું આપણે જોઈએ કે ભાઈ આપણે જે મોડલ છે એનાથી જોઈએ તમે જુઓ કે આ આઠ તારીખે આપણે ત્યાં આજથી જે છે થોડો ઘણો વરસાદ ગુજરાતમાં ફરીથી વધશે એટલે કેટલાક વિસ્તારોની અંદર વધવાની શરૂઆત થશે પરંતુ ભારેથી અતિભારે વરસાદની કોઈ આજે આપણે ત્યાં શક્યતા દેખાતી નથી હવે આ સિસ્ટમ જ્યારે અહીંયા આવશે ત્યારે આપણે જે છે ગુજરાતના વિસ્તારો એટલે કે દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના જે વિસ્તારો જે છે એની અંદર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર આપણે ત્યાં અસર શરૂ થશે અને એમાં કેટલાક વિસ્તારોમાં અંદર આપણે એવી આશા છે કે સારો વરસાદ થશે ઘણા વિસ્તારોની અંદર ખૂબ સારો વરસાદ થાય એવી પણ આપણે ત્યાં શક્યતા દેખાઈ રહી છે ખાસ વાત આપણે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત અને કેટલાક મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે એની કરવાની છે કે એમાં શું સ્થિતિ થશે કારણ કે દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ આપણે ચાલ્યો હતો ઘણા સમયથી હવે આ જે સિસ્ટમ પહેલાં થોડુંક સિસ્ટમનું સમજાવું પછી આપણે જિલ્લા ઉપર જઈશું એક એક જિલ્લાની વાત કરીશું પરંતુ થોડુંક સિસ્ટમનું તમે સમજી લો તો જિલ્લા સમજવા સહેલા પડશે હવે આ જે સિસ્ટમ જે છે અહીંયા છે એ લગભગ થોડોક સમય વધારે સમય અહીંયા મધ્ય ભારત છે એની અંદર રહેશે એટલે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારો ઉપર છત્તીસગઢના વિસ્તારો ઉપર થોડો વધારે વરસાદ પડશે પછી આ સિસ્ટમ જ્યારે અહીંયા આવી છે એ સિસ્ટમ આ રીતે વળાંક લેશે અને આ રીતે જતી રહેશે મોટા ભાગના જે મોડલો જે છે એ આપણે હું જેમ પહેલેથી કહેતો આવ્યો છું કે ભાઈ સિસ્ટમ વળાંક લેશે ગુજરાત કે રાજસ્થાન ઉપર નહીં આવે આ સિસ્ટમ એ રીતે મોટા ભાગના જે વિસ્તારો જે છે એટલે મતલબ મોડલો જે છે એ કહી રહ્યા છે કે ભાઈ મોટા ભાગના જે વિસ્તારો જે છે એ મધ્ય ભારતના વિસ્તારોમાં વરસાદમાં આ સિસ્ટમ અસર કરશે પછી આ તરફ જશે સિસ્ટમ નબળી પડી જશે મોન્સૂન ટ્રફ જે અહીંયા આવી હશે એ મોન્સૂન ટ્રફ ફરીથી ઉપર જતી રહેશે એટલે ફરીથી આપણે ત્યાં જે છે વરસાદમાં ઘટાડો થવાની શરૂઆત થઈ જશે ગુજરાતમાં આપણે ત્યાં અત્યારે આપણું જે અનુમાન છે એ મુજબ લગભગ અગિયાર થી બાર તારીખ સુધી વરસાદ ચાલુ રહેશે પરંતુ કયા કયા વિસ્તારોમાં રહેશે જોવાનું છે અગિયાર બાર તારીખથી ફરીથી વરસાદ આપણે ત્યાં થોડો ઘટવાની શરૂઆત થઈ જશે એના પછી શું થશે એ આપણે આગળના વિડીયોમાં વાત કરીશું હવે તમને જો કે વરસાદની જે સ્થિતિ છે હવે વધવાની જે શરૂઆત થશે તો કેવી રીતે તમે જુઓ કે આજે વરસાદ જે છે સાત આઠ આ અને નવ તારીખ એટલે આઠ નવ તારીખે આપણે ત્યાં જે છે મોટાભાગના આ રીતે ગુજરાતની અંદર આવવાની શરૂઆત થશે હવે આપણે જે વાત કરવાની છે એ જિલ્લા જિલ્લાવાઈઝ વાત કરવાની છે જિલ્લા જિલ્લાવાઈઝ કયા કયા વિસ્તારોની અંદર આપણે ત્યાં વરસાદ છે એની પણ આપણે વાત કરી લઈએ કે ભાઈ જિલ્લાવાઈઝ સ્થિતિ શું થશે કયા કયા વિસ્તારોમાં ગુજરાતમાં જે છે જે આપણે મુખ્ય વાત કરવાની છે એ હવે તમે જુઓ કે આઠ નવ તારીખે કેટલાક વિસ્તારોમાં આપણે ત્યાં એવું છે કે કોઈ જગ્યાએ ભારે વરસાદ પણ થઈ શકે આઠ નવ તારીખની અંદર એટલે આવતીકાલને પરમ દિવસે આઠ નવ દસ જે ત્રણ દિવસનો ગાળો છે એની અંદર પરંતુ મુખ્ય જે વરસાદ આપણે ત્યાં વધારે વરસાદ પડવાનો છે એ વધારે વરસાદની હું તમને વાત કરું તો એ વધારે વરસાદ જે છે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે કે જ્યાં કદાચ અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારો છે આ વિસ્તારોની અંદર બરાબર એટલે એની અંદર જો આપણે વાત કરીએ તો વલસાડ છે નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ વડોદરા છોટાઉદેપુર અને નર્મદા છોટાઉદેપુર અને નર્મદા આ બધા વિસ્તારોમાં થોડો વધારે વરસાદ પડશે ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ પડશે અને કોઈ સ્થળોએ અહીંથી લઈને દાહોદથી લઈ મહીસાગર પંચમહાલ અને આ બધા વિસ્તારોની અંદર કોઈ સ્થળોએ જે છે એ કદાચ ભારે વરસાદ પડે કોઈ સ્થળોએ એટલે બહુ બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા નથી હવે આપણે વાત કરીએ મધ્ય ગુજરાતમાં જેમાં વડોદરાથી લઈ આણંદ ખેડા બરાબર અમદાવાદના વિસ્તારો છે ગાંધીનગર એ આપણે ઉત્તર ગુજરાતમાં એને લઈશું બરાબર તો અમદાવાદના આ બધા જે વિસ્તારો છે તો એની અંદર પણ જે છે એ કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા આપણે ત્યાં દેખાઈ રહી છે આવનારા ત્રણથી ચાર દિવસોની અંદર એના પછી ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠાના જે વિસ્તારો છે એની અંદર પણ આવનારા ત્રણ ચાર દિવસની અંદર કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે કોઈ જગ્યાએ સારો વરસાદ થાય કોઈ નાના વિસ્તારમાં એવી પણ શક્યતા છે એના પછી બનાસકાંઠા છે મહેસાણા છે આ જે જિલ્લાઓ જે છે એની અંદર જે છે એ કોઈ જગ્યાએ કદાચ વરસાદની શરૂઆત તમે જોયું કે ગઈકાલે પણ બનાસકાંઠામાં કોઈ જગ્યાએ થોડા ઘણા છાંટા પડ્યા હતા કોઈ જગ્યાએ રેડા જેને ઝાપટા કહીએ છીએ અથવા તો થાવ હળવો વરસાદ જે છે એવી શરૂઆત થઈ હતી એની અંદર પણ આવનારા બે ત્રણ દિવસની અંદર થોડો ઘણો વરસાદ થાય છૂટો છવાયો પરંતુ સમગ્ર સાર્વત્રિક બનાસકાંઠામાં વરસાદ થઈ જશે સાર્વત્રિક મહેસાણા અને પાટણની અંદર વરસાદ થશે એવી શક્યતા હાલ દેખાતી નથી કારણ કે એ થોડું અઘરું છે સિસ્ટમ વળાંક લઈ લેશે તો મને લાગે છે કે અહીંયા એની અસર નહીં થાય આપણે સિસ્ટમની થોડી ઘણી અસર આ તરફ થશે એના પછી સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખાસ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢના જે વિસ્તારો છે એની અંદર છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા છે હળવોથી મધ્યમ વરસાદ એટલે છૂટો છવાયોનો મારો મતલબ એવો છે કે જિલ્લાના કોઈ કોઈ સ્થળોએ વરસાદ થશે કેટલાક સ્થળોએ વરસાદ થશે નહીં કે તમામ સ્થળોએ વરસાદ થશે એના પછી જે છે થોડુંક જ્યારે વરસાદનું પ્રમાણ થોડું વધશે ત્યારે સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારો બોટાદના વિસ્તારો રાજકોટના કેટલાક વિસ્તારો જે છે એ આ વિસ્તારોની અંદર પણ આપણે ત્યાં છૂટો છવાયો વરસાદ થોડો ઘણો થાય પોરબંદરના કોઈ વિસ્તારોમાં ક્યાંક છૂટો છવાયો વરસાદ થાય તેવી શક્યતા છે હવામાન જે છે એ લગભગ મોટાભાગના ગુજરાતની અંદર બદલાવાની શક્યતા છે ફરીથી કેટલાક વિસ્તારો અંદર વાદળછાયું વાતાવરણ થશે પરંતુ કચ્છના વિસ્તારો મોરબીના વિસ્તારો જામનગરના વિસ્તારો દેવભૂમિ દ્વારકાના જે વિસ્તારો છે પાટણના મોટા ભાગના વિસ્તારો બનાસકાંઠાના આ તરફના જે બધા વિસ્તારો જે છે એની અંદર જે છે એ શક્યતા ખૂબ ઓછી છે કે આ સિસ્ટમને કારણે આપણે ત્યાં વરસાદ આવે એટલે વરસાદની તમારે પિયતની સગવડ છે તો અત્યારે સૌરાષ્ટ્રમાં આ તરફના જે વિસ્તારો છે એમણે વરસાદની કોઈ રાહ જોવાની મતલબ રાહ જોતા જોતાં તમારે પિયત આપવું જોઈએ વરસાદ જેવું લાગે તમને લાગે કે ખરેખર વરસાદ પડવાની શક્યતા ત્યાં દેખાઈ રહી છે અથવા તો વરસાદ પડે તો જ પિયત તમારે અટકાવવું બાકી એની રાહ પિયત માટે તમારે જોવાની નથી કે આ રાઉન્ડમાં આપણો વારો આવી જશે લગભગ એવું લાગે છે હજી પણ એવું કે ભાઈ જે સિસ્ટમ જે છે આવતીકાલે એકદમ આ મધ્યપ્રદેશ ઉપર આવશે ને એના પછી આપણે ખબર પડશે કે વધારે આગળ વધશે પરંતુ વધારે આગળ વધવાની શક્યતા અત્યારે દેખાતી નથી એટલે તમે જુઓ કે આ તરફનો વિસ્તાર જે છે દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો જે છે ગુજરાત રીજન જેને કહીએ છીએ એમાં આઠ નવ દસ તારીખ સુધી થોડા વધારે વરસાદની શક્યતા છે ફરીથી આપણે ત્યાં અગિયાર બાર સુધી વરસાદ રહેશે પણ તો અગિયાર બારથી ફરીથી આપણે ત્યાં વરસાદ ઘટવાની શરૂઆત થઈ જશે એના પછી એક નવો રાઉન્ડ આવશે શું થશે એકાદી સિસ્ટમ બનવાની શક્યતા હજી છે એનું શું થશે એની વાત આપણે આવનારા વિડીયોમાં કરશું વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ જણાવજો કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરી દેજો